સરગવાની સિંહને આ રીતે ડીચિયા કાઢીને માપસરના નાના નાના ટુકડા કરી દેવાના. સિંહને કાપ્યા બાદ એકદમ સરસ રીતે ચોખ્ખા પાણીમાં ધોઈ લેવાની. હવે આપણે લગભગ 1/2 ચમચી જેટલું મીઠું ઉમેરવાનું. મીઠાની સાથે આપણે થોડીક હળદર પણ ઉમેરવાની. મમ્મી, હળદર કેટલી ઉમેરવાની? 5 ચમચી. અને સિંગને લગભગ 10-12 મિનિટ સુધી આપણે બાફવાની. સરગવાની સિંગના શાક માટે આપણે લગભગ 1.5 ગ્લાસ જેટલી છાશ છે એમાં 2 ચમચા જેટલું બેસન ઉમેર્યું છે. બેસનને આપણે વલોણીની મદદથી એકદમ સરસ રીતે ગઠ્ઠા ના રહે એવી રીતે મિક્સ કરી દેવાનું. લગભગ 1 ચમચી જેટલું મીઠું આપણે ઉમેરવાનું. 1/2 ચમચી જેટલી આપણે હળદર ઉમેરી છે અને લગભગ 5 ચમચી જેટલી હિંગ ઉમેરી છે અને આદુ મરચાં અને લસણની 1 ચમચી જેટલી પેસ્ટ નાખી છે ફોઈએ. અને મસાલો નાખ્યા બાદ આપણે ફરીથી છાશને એકદમ સરસ રીતે મિક્સ કરી દેવાની. આપણે છાશ બેસનના મિક્સચરને બાફવા માટે કુકરમાં કાંઠો મૂક્યો છે અને થોડુંક પાણી મૂક્યું છે. હવે મિક્સને આપણે આ રીતે એક વાડકામાં મૂકી દઈશું અને હવે એ મિક્સચરમાં આપણે થોડો ગોળ ઉમેર્યો છે. હવે આપણે વાડકાને એક ઢાંકણાની મદદથી ઢાંકી દઈશું અને હવે આપણે ઢાંકણાને બંધ કરી દઈશું. કોઈ કેટલી 5 વિસલ વગાડવાની? હા, 5 વગાડવાની. ઓકે. અને તમે જોઈ શકો છો કે આપણું બેસન એકદમ સરસ રીતે બફાઈ ગયું છે. બેસનને કુકરમાંથી કાઢ્યા બાદ આ રીતે એકદમ સરસ રીતે મિક્સ કરી દેવાનું કે જેથી કરીને કોઈ ગઠ્ઠો ના રહે. આ વઘાર માટે કોઈએ લગભગ 1.5 ચમચી જેટલું તેલ લીધું છે અને એમાં થોડી રાઈ મૂકી છે અને રાઈ તળતળવા માંડે. જીરું નાખવાનું. નાખો એટલે થોડુંક જીરું ઉમેરવાનું અને પછી આપણે વઘાર શાકમાં રેડી દેવાનો. અને આપણે જે સિંગ બાફી હતી એ સિંગને પણ આપણે હવે બેસનમાં બધી સિંગને એકદમ સરસ રીતે મિક્સ કરી દેવાની. સિંગ મિક્સ કર્યા બાદ આપણે શાકને 2 મિનિટ માટે આ રીતે ખદખદવા માટે મૂકી દેવાનું એટલે આપણું એકદમ સરસ મજાનું સરગવાની સિંગનું શાક તૈયાર થઈ જશે. જો તમને અમારી આ રેસીપી ગમી હોય તો આ વિડીયોને લાઈક કરો, આ વિડીયોને વધુમાં વધુ લોકો સાથે શેર કરો અને આવી જ નવી નવી રેસીપી શીખવા માટે અમારી ચેનલ કુકિંગ કુમારને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. થેન્ક યુ.